ભારતમાં કુદરતને ખુશ કરવાની દરેક ધર્મની અનોખી પરંપરા પૂર્વજોથી ચાલી આવી છે, તે નવસારી પારસી સમાજના વર્ષોથી પ્રથા મુજબ પવિત્ર બહેમના મહિમાના રોજ દિનની ઉજવણી આનંદ ઉલ્લાસ ભેર કરવામાં આવે છે. વરસાદને રીઝવવા અનોખી પરંપરા ઉજવણી પારસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ભારતમાં પારસી સમાજ ગુજરાત રાજ્યના સંજાણે બંદરે આગમન કરી દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. આ પારસી ધર્મમાં બહેનમાં મહિનો પવિત્ર છે કહેવાય છે. આ માસમાં પારસીઓ માંસ મછલીઓનો ત્યાગ કરે શાકાહારી ભોજન પુરવાર કરે છે. આ માસ દરમિયાન પારસી કોમ પોતાના કુટુંબના મૃત્યુ પામેલા પિતૃઓનું પૂજા કરે છે. મારા પારસી સમાજમાં બહેમન મહેમાનોનું પવિત્ર મહિના તરીકે મહત્વ છે. પારસી ધર્મમાં બહેમન માસના રોજ દિન સૌથી પવિત્ર દિન કહેવાય છે. આજ રોજ પારસી સમાજના યુવાનો દ્વારા વરસાદને રીઝવવા અનોખી પરંપરાની ઉજવણી કરવામાં આવી છે. આજનો જે તહેવાર છે એનું નામ છે ઈદ ખીચડી. આ જેમ પવિત્ર મહિનો હિન્દુઓમાં બમણ પવિત્ર મહિનો હોય છે શ્રાવણ મહિનો, એવી રીતના અમારા પારસી સમાજનો પવિત્ર મહિનો હોય છે બમણ મહિનો. એની અંદર અમે લોકો નોનવેજનો ત્યાગ કરીને વેજીટેરિયન ખાવાનું ખાઈએ છીએ. અને આજનો દિવસ જેને કે બમણ મહિનો ને બમણ રોજ, એમાં અમે જગ્યા જગ્યાએથી આપણા નવસારીમાંથી બધી બાજુથી અનાજ ચોખા દાળ ને તેલ ને બધું ઉઘરાવીને એક વાડી અમારી છે ત્યાં ભેગા થઈને બનાવીને ખાઈએ છીએ. આનું ફક્ત એક જ મહત્વ છે કે વરુણ દેવને રીઝવવાનો, કેમ કે અમારા પારસી સમાજમાં કુદરતી તત્વોનો ખૂબ મહત્વ છે. એટલે એના માટે કરીને કે વરુણ દેવ રીઝાય અને આખા સૃષ્ટિને ખૂબ પાણી મળે ને પૂરતું પાણી મળે એ રીતના અમે આ ઉજવીએ છીએ. અને જ્યારે બનાવીએ ત્યારે સૌથી પહેલો કોળીઓ અમે કૂતરાને આપીએ છીએ, કેમ કે અમારા સમાજમાં ખૂબ મહત્વ છે કૂતરાઓનું, એમ જાનવરોનું પણ ખૂબ મહત્વ છે. એ જ રીતના અમારો ઉદ્દેશ્ય છે કે આખી સૃષ્ટિ ખુશ રહે, સુખી રહે ને એને પૂરતું પાણી મળી રહે, એ અમારો પ્રયાસ છે. દરેક જ્ઞાતિ ધર્મજનો મારફતે વરસાદને રીઝવવાનો અનોખી પરંપરા ચાલતી આવી રહી છે. ત્યારે નવસારી પારસી સમાજે વરસાદ રીઝવવાની શરૂઆત 1959 વર્ષમાં આવેલા દુકાળમાં સમયથી વરસાદને રીઝવવાની પરંપરાનો આરંભ કર્યો હતો. ત્યારથી આ ઘી ખીચડીનો કાર્યક્રમ યોજી મેઘરાજાને રીઝવે છે. આ દિને પારસી સમાજના બાળકો અને પુરુષ સમાજના દરેક ઘરે ઘરે ફરી અનાજનું દાળ ચોખા ખીલ અને તેલનું ઉઘરાણું કરી એકસાથે ભોજન કરે છે તથા આ દિનને ઘી ખીચડીનો દિન તરીકે પણ ઓળખાય છે. તેમજ વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો રૂપિયો વરસાદ જીતો આયોગાનું ગીત દાળ ચોખા અને ઘી ઉઘરાવી ખીચડીનું સામૂહિક ભોજન કરે છે. પરિમલ મકવાણા, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી.